સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા કામ ઉપર ચર્ચા વિચારણા કરાઈ હતી અને ત્યારબાદ સમિતિએ 26 કામોને મંજૂરીની મહોર મારી હતી, તો 2 કામ મુલતવી રાખ્યા બાદ 1 કામને દફતરે કરાયો હતો. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં ગુરુવારના રોજ મળી હતી. સાપ્તાહિક સાધારણ સભામાં 29 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી અને અંતે 1 કામને દફતરે કર્યો હતો, તો સાથે 2 કામ મુલતવી રાખવામાં આવ્યા હતા. જ્યારે 26 કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી, જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી. આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ 29 જેટલા કામ હતા, એમાંથી 17 નંબરનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને 25 નંબરનું કામ મુલતવી રાખ્યું છે અને 26 નંબરનું કામ અમે દફતરે કર્યું છે. દફતરે કરેલા કામમાં 7 દિવસમાં ફરી પાછું નવી ડિઝાઇન સાથેનું ટેન્ડર ફ્લોટ કરવા માટેની વાત કરી છે. 28 અને 29 બે કામોમાં રૂબરૂ બોલાવ્યા હતા અને એમનો નિર્ણય પણ અમે લઈ લીધો છે. આ 29 કામોમાં 2 અગત્યના કામો, 1 વધારાના કામમાં અમે નવી ટ્રાફિક આઇલેન્ડ સર્કલ બાબતેની પોલિસી અદ્યતન બનાવવાની રજૂઆત કરી હતી, એ સામાન્ય સભાની મંજૂરી સાથે અમે મંજૂર કરી છે. એમાં 2-3 અગત્યના મુદ્દાઓ હું તમને કહી રાખું કે દર 25 ચોરસ મીટરના વિસ્તાર માટે 25,000, 50 ચોરસ મીટરના વિસ્તાર માટે 50,000 અને 50 ચોરસ મીટરથી વધુ વિસ્તાર માટે 1,00,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ રહેશે. રોડ ડિવાઇડર 100 રનિંગ મીટર લંબાઈના હોય તો 5,000 અને 200 રનિંગ મીટર લંબાઈ હોય તો 10,000 અને 500 રનિંગ મીટરના લંબાઈના 25,000 સિક્યોરિટી ડિપોઝિટ લેવાની રહેશે. એ ઉપરાંત જો કોઈ એક જ ટ્રાફિક આઇલેન્ડ ઉપર 1થી વધુ કંપનીઓ કે વધુ સંસ્થાઓ ડિમાન્ડ કરે, તેના માટે એક કમિટીની રચના કરી છે, જેમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપરાંત અધિકારીશ્રીઓ મળીને કુલ 7 માણસની કમિટીઓની સામે, એ ધારો કે 3 વ્યક્તિએ એક જ સર્કલ માટેની ડિમાન્ડ કરી હોય તો એમણે રિપ્રેઝન્ટેશન કરવાનું, એમણે પ્રેઝન્ટેશન આપવાનું, એમાંથી જેનું પ્રેઝન્ટેશન મંજૂર થાય એનો ટેન્ડર ખોલવામાં આવશે અને એને એ ટેન્ડર તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બીજી અગત્યની વાત જે અમે મંજૂર કરી છે કે 2018માં 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકનો એક ઠરાવ આ સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો, ત્યાર 2021માં તમામ પ્રકારની પ્લાસ્ટિક બેગ માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને આજે અમે 75 માઇક્રોન કરવામાં આવેલ છે. 31 ડિસેમ્બરથી 2022થી 120 માઇક્રોન નિયત કરવામાં આવશે જેનો ઠરાવ કર્યો છે. એમાં સૌથી અગત્યની વાતો જે છે, જે આયાત, સંગ્રહ, વેચાણ, વિસ્તરણ અને ઉપયોગમાં નીચે મુજબની વસ્તુઓનો પ્રતિબંધિત હેઠળ લેવામાં આવશે, એમાં ફુગ્ગાઓ, પછી એરબર્ડ્સ માટેની પ્લાસ્ટિકની સ્ટીક, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી, આઈસ્ક્રીમમાં વપરાતી સ્ટીક, ડેકોરેશનમાં વપરાતું પોલિસ્ટાયરીન જેને આપણે થર્મોકોલ કહીએ છીએ, એ ઉપરાંત પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી, ચમચી, ચમચા, સ્ટ્રે, મીઠાઈના બોક્સ, પેકિંગ, રિપેરિંગ, રેપિંગ માટેની પ્લાસ્ટિકની વસ્તુ, આ બધું એમાં આવરી લેવામાં આવે છે અને એના આધારે આ એક પોલિસી આજે એની પણ મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં શહેર વિકાસ સહિત વહીવટના કામો રજૂ કરાયા હતા. હર્ષ સેટા સાથે અઝહર કુરેશી.